नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 14 આપત્તિ વ્યવસ્થાપનનો ભાગ 2 નો અભ્યાસ કરીશું। હવે હવે જોઈએ કે ભાગ 1 ની અંદર આપણે દાવા નળ વિશે અને એને વિશે ચર્ચા કરી। હવે આવી મહામારી, તો જો કે ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારે સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે। કે રોગોનો ભોગ બને ત્યારે સ્થિતિને મહામારી કહે છે, જેમ કે અત્યારની હાલની પરિસ્થિતિ પ્રમાણે કોરોનાની જે મહામારી ફેલાઈ છે, જેના કારણે રોગ ફેલાયો છે, જે અનેક વિસ્તારોની અંદર લોકોના જીવ તાળવે ચોંટ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે, એટલે આ મહામારીની પરિસ્થિતિ પણ એ કહી શકાય હાલની પરિસ્થિતિ પ્રમાણે। સામાન્ય રોગ કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે। સામાન્ય રોગોની અંદર જોઈએ સંક્રમિત થતા સંખ્યા ઓછી હોય છે, જ્યારે અત્યારની હાલની પરિસ્થિતિની અંદર કોરોનાથી સંક્રમિત વ્યક્તિઓ ઘણા બધા લોકોને આ સંક્રમણના કારણે ફેલાવો થઈ ગયો છે અને ઝડપથી વધે છે, સંક્રમિત થવાની સંખ્યા ખૂબ વધુ હોય છે, એમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે। એમાં જો કયા કયા રોગોનું, કે ઇબોલા જે આફ્રિકાની અંદર આવ્યો હતો, કે એમાં લોકો બેભાન થઈને પડી જતા હતા અને એનો ચેપ પણ લાગતો હતો, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગો વિશ્વમાં લોકો લાખો લોકોને પોતાનો શિકાર બનાવી ચૂક્યા છે। પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર અને અદ્યતન દવાઓ, રોગપ્રતિકારક રસીઓના અભાવમાં લોકો પ્લેગ, શીતળા જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવતા હતા। કે પ્રાચીન સમયની અંદર દવાઓ તો હતી, આધુનિક ઉપચાર હતા, જેના કારણે શીતળાની રસીને બધું શોધાયું હતું, પણ એટલી બધી એની જે જરૂરી દવાનું હતું એ પ્રમાણ ઓછું હતું, જેના કારણે લોકો જીવ ગુમાવતા હતા। પણ આજે તો આપણે જોઈએ છે, પણ આજે તેનો સફળ ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે। ધારો કે તાત્કાલિક ધોરણે કોરોના ઉપર કાબૂ મેળવવા માટે રસીકરણ કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે, એની અંદર કેટલાક લોકોને કોરોના હોય તો હોસ્પિટલાઇઝ કરવા અથવા ઘરે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે, આપણે જોઈએ છે, બરાબર? જો અહીંયા મહામારીની સ્થિતિ, કેટલા જેને રોગોનું પ્રમાણ જે છે એની ઉપચાર કરી રહેલા લોકોનો ફોટો બતાવી રહ્યા છે। હવે જુઓ, નવા નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોની સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગત નથી। આપણે જોઈએ છે ઘણી એવી બીમારીઓ હોય એની તાત્કાલિક દવાનું એનો જે ઉપચાર નથી હોતો, એટલે શરૂઆતના ધોરણે આપણે લોકોને બચાવી નથી શકતા, પણ ઝડપથી એ દવાને શોધી લેવામાં આવે છે અને એના ઉપર કાબૂ મેળવવામાં આવે છે, એટલે દવાઓ કારગત નથી નીવડતી, ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાઈને અનેક લોકોને ભરડામાં લઈ લેશે। કે તાત્કાલિક ધોરણે જે દવા નથી શોધાઈ શકતી એટલે આખા વિશ્વને અંદર ફેલાય છે, તેનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે। તેની ખાસ રોગપ્રતિકારક રસીની સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં લગી તે નિરંકુશ રીતે લોકોને પોતાના શિકાર બનાવે છે, નિરંકુશ રીતે લોકોને પોતાનો ભોગ બનાવે છે આવા રોગો, કારણ કે દવા નથી શોધાતી ત્યાં સુધી। હવે જો અહીંયા આવા અજ્ઞાત વિષાણુજન્ય રોગોના ભયનું જોખમ માનવ જાતિ માટે સતત તોડાતું રહે છે, આવા કીટાણુઓથી થતા રોગોનું પ્રમાણ આપણે જોઈએ છે, અવારનવાર આવનો અલગ અલગ બધા રોગો આવતા હોય છે, જેનું જોખમ માનવ જાતિ ઉપર સતત રહેતું હોય છે, તોડાતું હોય છે, એટલે કે સતત રહેતું હોય છે, તે વાસ્તવિકતા ભૂલવી ન જોઈએ કે આવા રોગોનું પ્રમાણ અવારનવાર આપણે એમનો સામનો કરવાનો છે, એટલે મનુષ્યએ એ સમજીને
એ રોગો ન થાય એના માટે એની જે તકેદારીઓના પગલાં લેવા જોઈએ. આવા રોગોના પ્રકોપ થાય અને તેનો ઉપચાર ઉપલબ્ધ ન હોય ત્યારે તેનો ચેપ અન્યત્ર ન ફેલાય તે માટે લોકડાઉન. આપણે જોઈએ છે કે શરૂઆતમાં કોરોના આવ્યો ત્યારે એનો ચેપ બીજા જોડે તાત્કાલિક રીતે ન પહોંચી જાય એના માટે તાત્કાલિક ધોરણે લોકડાઉન કરવામાં આવ્યું, જેથી કરીને લોકો એકબીજાને મળે નહીં અને ચેપ લાગે નહીં. જેને ચેપ લાગ્યો હોય તેને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે, એટલે કે એક રૂમની અંદર એને સારવાર અલગ એને પ્રમાણે સારવાર કરવામાં આવે છે. અને એ ક્વોરન્ટાઇન દરમિયાન એને દવાઓ અને જે ઉપલબ્ધિ હોય આપણે ઘરની જે ઘરગથ્થુ દવાઓ એ બધું કરીને એને રોગો ઉપર કાબૂ મેળવી શકીએ છીએ. જેના પગલાંનો ચુસ્ત અમલ કરવો પડે છે કે જે પ્રમાણે સરકારી જે પગલાં લેવાયા છે એનો ચુસ્ત અમલ કરવો પડે છે. તેનાથી દેશની આર્થિક પ્રગતિ, શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસર પડે છે. આપણે જોઈએ છે કે દેશની આર્થિક પ્રગતિ અને શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસર. શિક્ષણ કાર્ય બંધ કરવું પડે છે, આર્થિક પ્રગતિ અટકી જાય છે, કારણ કે જે વેપાર ધંધાના જે રોજગારીના જે ઓપ્શનો હોય બધા બંધ થઈ જાય છે, એટલે લોકો કમાવા જઈ નથી શકતા, કમાવા જઈ ન શકે એટલે ભરણ પોષણ કેવી રીતે કરી શકે પરિવારનું. એના માટે પણ સરકારી ધોરણે બધી તૈયારી રાખવામાં આવે છે. શિક્ષણ કાર્ય બંધ થાય એટલે આપણે જોઈએ છે કે તમને એક વર્ષ 1.5 વર્ષ જે શિક્ષણ કાર્ય બંધ રહ્યું અને જે વિડીયો તમને મોકલવામાં આવ્યા, પણ જે શિક્ષણ તમે સ્કૂલની અંદર શીખો આવીને એ તમે ઘરની અંદર એટલું મેળવી નથી શકતા, એટલે એની અસર પડે છે શિક્ષણ કાર્ય ઉપર. તેની અસરોમાંથી પૂર્વવત થતા વર્ષો લાગી જાય છે. હવે આ અસરથી તમને લાઈન ઉપર લાવતા લાવતા શિક્ષણ કાર્યની અંદર અમારે જોડતા જોડતા ઘણો સમય લાગી ગયો, એટલે કે જાણો ઘણો સમય લાગી જાય છે. ઈસવીસન 1920ની સાલમાં કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વને મુશ્કેલી અનુભવી છે. 1920ની અંદર જે કોરોના આવ્યો ત્યારે આપણે ઘણાએક લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા, ઘણું ભોગવવું પડ્યું, એટલે આનો સામનો કરવો પડ્યો, ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સ્વજનો ગુમાવ્યા છે, પછી કેટલાકને તો ઘરની અંદર આર્થિક રીતે અવ્યવસ્થા ઊભી થઈ છે, એટલે બધી જ રીતે મુશ્કેલીઓ અનુભવાય છે. હવે અહીંયા પ્રવૃત્તિની અંદર આપેલું છે કે ડૉક્ટર સાથે બોલાવીને વિષાણુજન્ય રોગોની વાર્તાલાપ, તો ડૉક્ટર જે તે માહિતી આપે આપણને વિષાણુજન્ય રોગોનો ફેલાવ કઈ રીતે અટકાવી શકાય એ મેળવી શકાય છે. હવે જુઓ કે મહામારીમાં વ્યાપેલા રોગની રોગ પ્રતિકારક રસીઓ શોધાઈ ના હોય તેને ફેલાતો અટકાવવા લોકડાઉન, પ્રવાસ પર પ્રતિબંધ. જો અહીંયા મહામારીને રોગ પ્રતિકારક શક્તિ જ્યાં સુધી રસી શોધાઈ ના હોય એની દવાઓ ન શોધાઈ હોય ત્યાં સુધી સરકાર શું કરે, લોકડાઉન લાવે, પછી પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકે કે જેથી પ્રવાસીઓ એકબીજાને મળે નહીં અને આ રોગચાળો ફેલાય નહીં. બહારથી આવતા નાગરિકોને ક્વોરન્ટીન જેવા સખત પગલાં લેવા પડે છે. લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે. શિક્ષણ, વેપાર, ઉત્પાદન જેવી પ્રક્રિયા ઠપ થતાં ભારે અરાજકતાનો માહોલ બને છે. આ બધી પ્રક્રિયાઓ ઠપ થઈ જાય એટલે ભારે અરાજકતા જન્મે. રોજે રોજનું કમાઈને ખાનારા લાખો લોકોની મુશ્કેલીઓનો પાર નથી રહેતો હોય. જો આવ્યું ને હમણાં સમજાયું એ કે જે લોકો રોજે રોજનું કમાઈને ખાનારા લોકોને તો કેટલી સામનો કરવો પડે, કેટલી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે, તો પારાવાર મુશ્કેલીઓ આવે. તંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધાત્મક આદેશો હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગનો ભોગ બને છે, કે જે પ્રતિબંધાત્મક આદેશો આપવામાં આવે પણ જાગૃત નથી લોકો, એવા લોકો રોગનો ભોગ બની જાય છે. દવાખાના ઉભરાય છે એ સમયે. દુનિયાના સંપન્ન દેશો પણ લાચાર બની જાય છે, કે જે આર્થિક રીતે સંપન્ન છે એવા દેશો પણ લાચાર બની જાય છે. આપણે જોયું કે ભારત દેશે પણ ઘણા દેશોને રસી
નીચે દવા છે પહોંચતી કરી છે અને લોકોને એ દવા એટલે રસી અપાવડાવી છે. એટલે ભારત દેશે ઘણા એવા દેશોને મદદરૂપ બન્યું છે. આપણો ભારત કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે અને હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટે છે. સદીઓ પૂર્વે કોલેરા, પ્લેગ અને મેલેરિયાની રોગપ્રતિકારક રસીઓ દવાઓ નહોતી શોધાઈ ત્યારે દુનિયાભરમાં આ રોગની કરોડો લોકો માર્યા ગયા હતા. જુઓ કે સદીઓ પહેલાં કોલેરા, પ્લેગ અને મેલેરિયા જેવા રોગો આવ્યા હતા ત્યારે રસી કે દવા નહોતી શોધાઈ, ત્યારે પણ લોકો આ જ પ્રમાણે જે અત્યારે કોરોનાની જે સ્થિતિ છે એવી સ્થિતિ એ સમયે પણ થઈ હતી. ઘણા કરોડો લોકો મૃત્યુ પામ્યા હતા. એક તબક્કે આવી મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે લાખો કરોડો લોકો મૃત્યુ પામે તો જે માનવ સંખ્યા છે વસ્તીની અંદર ઘટાડો થઈ જાય. અને મહામારીની પરિસ્થિતિની અંદર કે મહામારીની પરિસ્થિતિમાં લોકોને બચાવવાના ઉપાયો અને રાખવાની સાવચેતીની પ્રચાર પ્રસાર કરી માહિતગાર કરવા જોઈએ કે એમને કઈ રીતે બચાવ કામગીરી અને ઉપાયો શોધવા એનાથી માહિતગાર કરવા માટે આપણે જોઈએ છે. ઘણી જગ્યાએ બેનરો લગાવવા, ટીવીની અંદર અવારનવાર આવે કે સેનિટાઈઝર વાપરો, સાબુથી હાથ ધોવો આવે છે ને, તેવી સાવચેતીના પગલાં કહેવાય. માસ્ક પહેરો, સંક્રમિત લોકો માટે અલાયદા વોર્ડ કે હોસ્પિટલની વ્યવસ્થા કરવાથી રોગ ફેલાતો અટકે છે. જે સંક્રમિત હોય એવા લોકો માટે અલગ વોર્ડ બનાવવામાં આવે છે જેથી બીજા અન્ય રોગોના જે દર્દીઓ હોય એમને આ રોગ ન ફેલાય. વિશ્વ આરોગ્ય સંસ્થા આવા સંજોગોમાં ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે. તે અનુસાર અમલીકરણ અનિવાર્યપણે કરવું પડે છે કે આવા જે પણ આદેશો હોય સરકારી આદેશોનું અમલીકરણ અનિવાર્ય બની પડે છે. બહારથી આવતા લોકોને પૂરતી ડાક્ટરી તપાસ કરીને પ્રવેશવા દેવા કે જરૂરી જણાય તો ક્વોરન્ટીન કરવા જોઈએ. એટલે જરૂરી દવા એ લોકોનો ટેસ્ટ કરવો જોઈએ, જરૂરી દવા આપવી જોઈએ, ક્વોરન્ટીન કરવા જોઈએ જેથી એમની અંદર પણ રહેલા જે જીવાણુ હોય એ ટૂંક સમયની અંદર નાશ પામે ને પછી આ બધા અન્ય લોકો સાથે પડે તો એમને પણ ચેપ ન લાગે. માનવની પ્રગતિની સાથે સાથે નવા વાયરસજન્ય રોગો પણ આવતા રહ્યા છે. ઘણા એવા વાયરસજન્ય રોગોનો ફેલાવો અવારનવાર આપણે સામનો કરવો પડે છે અને જ્યાં લગી તેની રોગપ્રતિકારક રસી ન શોધાય ત્યાં લગી સમગ્ર વિશ્વ તેની સામે લાચાર બની રહે છે. એ લાચારીનો સામનો આપણે કોરોના સમયની અંદર કરી ચૂક્યા. હવે અહીંયા જાણવું ગમશે જોવાની COVID-19 નામ કેવી રીતે અપાયું. તો COVID-19 એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા 11 ફેબ્રુઆરી 2020 રોજ નોવેલ કોરોના વાયરસ SARS COVID-2 દ્વારા થતા રોગો માટે આપવામાં આવેલું નામ છે. ઈસવીસન 2019 અંતમાં ચીનના વુહાનમાં શરૂ થયો હતો અને ત્યારબાદ તે વિશ્વભરમાં ફેલાય છે. COVID-19 એ કોરોના વાયરસ ડિઝીઝ ઓફ 2019 એક ટૂંકું નામ છે જે ઈસવીસન 2019 કોરોના વાયરસના રોગ માટે વપરાય છે. આ હતું વિષાણુજન્ય રોગો વિશેની વાત મહામારીની અંદર. હવે આયા ઔદ્યોગિક અકસ્માત કે ઔદ્યોગિક અકસ્માત કઈ રીતે સર્જે છે. જો અહીંયા એક રિફાઇનરીની અંદર આગ લાગી, કોઈ શોર્ટ સર્કિટ થયું હોય અથવા કોઈ એવો અકસ્માત કે યંત્રોની અંદર થયું હોય તો પણ આગ પ્રજ્વલિત થાય છે. ચલો અહીંયા જોઈએ હવે કે આપણી જરૂરિયાતોની પૂર્તિ માટે અનેક ચીજવસ્તુઓ જોઈએ છે, તેના ઉત્પાદન સારું અનેક ઉદ્યોગો સ્થપાયા છે. આ ઉદ્યોગોના કાચા માલના સ્થળાંતર, સંગ્રહ ઔદ્યોગિક પ્રક્રિયા દરમિયાન કે તૈયાર માલના સંગ્રહ કે હેરફેર સમયે અકસ્માત થવાની સંભાવના રહે છે. આપણે જોઈએ છીએ કે તૈયાર માલ થાય પછી
गाड़ियों के साधनों अंदर एक जगह थी बीजी जगह हेरफेर करवामां आवे छे, काचो माल बन्या पछी अने अयोग्य मशीनरी नी अंदर रिफाइन कर्या पछी अने योग्य पैकिंग नी अंदर मोकलवामां आवे छे, त्यारे पण क्यारेक क्यारेक हेरफेर दरमियान पण कोई अकस्मात सर्जाय छे जेना कारणे पण आग लागी शके छे। औद्योगिक एकममां अकस्मात न थाय ते माटे सावचेती अने नियमो बनावाया छे, તેમ છતાં ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સાર સંભાળના અભાવે, યંત્રોની સાર સંભાળ કીધી અહીંયા જો, યંત્રોની સાર સંભાળ બિલકુલ જરૂરી છે અને સમયાંતરે એની સર્વિસ પણ જરૂરી છે, એટલે એ માનવની ભૂલ હોય કે યંત્રોની સાર સંભાળ ન રાખે ત્યારે આવી દુર્ઘટના સર્જાય, અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો થાય છે। ત્યારબાદ જો જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ઝેરી વાયુનું ઘડતર, જંતુનાશક દવાઓ બનાવે ત્યારે ઝેરી વાયુઓ જે એની અંદર ઉમેરવામાં આવે એની હવાની અંદર જ્યારે એ ફેલાય ત્યારે પણ એ ગાળણ સમયે, કારખાનાઓના ગાળણ સમયે ઝેરી વાયુના ઘડતર સમયે પણ આ પરિસ્થિતિ સર્જાય, ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થાય, પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે એવી સામગ્રી બનાવતા કારખાનાઓમાં આગ, રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ, રસાયણો બનાવતા કારખાનામાં પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટક, પરમાણુ ઉર્જા વગેરે ઉદ્યોગોમાં થતા અકસ્માતથી કામ કરતા કામદારો ઉપરાંત આજુબાજુ રહેતા નાગરિકો પણ પોતાનો જાન ગુમાવે કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે, પોતાનો જીવ ગુમાવે આવા વિસ્ફોટકના કારણે અથવા કાયમી વિકલાંગતા, કોઈને હાથ પગની અંદર કે શરીરની અંદર ખોડખા પણ આવી જાય। જો ઝેરી ગેસ ઘડતર થાય તો મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે, કે ઝેરું વાયુ ફેલાય ત્યારે પણ એની આરોગ્ય ઉપર અસર પડે છે, એનું હવાની અંદર પડતા શ્વાસોશ્વાસની ક્રિયામાં પડે તો પણ આરોગ્ય જોખમાય છે। વળી વાતાવરણ અને જળાશયો પ્રદૂષિત થાય છે, એ ઝેરી વાયુઓ પેલા પાણીની અંદર જળાશયોની અંદર ઠલવાય એટલે જળાશય પણ પ્રદૂષિત થાય, જળાશયો એટલે નાના નાના તળાવો કે એનું જે નિર્માણ થયું હોય એ પાણી છોડવાની જે જગ્યાઓ એને। ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ઘડતર થાય તો પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું, જો અહીંયા ઉપાયો બતાવવામાં આવ્યા છે કે ઔદ્યોગિક અકસ્માત થાય તો એનાથી ઉપાય કઈ રીતે બચવાના ઉપાયો, કે અલગ દિશામાં દોડી જવું, આમ કરવાથી તેની અસર ઓછી થઈ જશે, જો ઝેરી વાયુ ફેલાયો હોય તો દૂર એનાથી દૂર દોડી જવું જેથી કરીને હવાની અંદર ઓછો શ્વાસોશ્વાસમાં ઓછો પડે, એટલે એ લોકો જે આજુબાજુ કામદારો હોય એમને અસર ઓછી થાય। જો આગ લાગી હોય તો તે સ્થાનથી સલામત સ્થળે ખસી જવું, કુતૂહલવશ ટોળા ન કરી રાહત અને બચાવ કામગીરીને મદદરૂપ થવું, ટોળા વળીને ઊભું ન રહેવું, બચાવની પ્રક્રિયા કરવી, બચાવ કામગીરી માટેની ખાસ તાલીમ કે તે અંગેના ખાસ પોશાક કે સાધનો વિના ન જોડાશો, બચાવ માટે જોડાવો ત્યારે એ આગથી તમને નુકસાન ન થાય એવા પોશાકો પહેરો, પોલીસ અગ્નિશામકના વાહનો અને એમ્બ્યુલન્સના વાહનો માટે રસ્તો ખુલ્લો કરવામાં મદદરૂપ બનો, કે રસ્તાની અંદર જતા હોય આપણે જોઈએ છે કે પોલીસની ગાડી જતી હોય કે એમ્બ્યુલન્સ જતી હોય તો અગ્નિશામક એટલે આપણે લાઈવ બંબો કહીએ ને, લાઈવ બંબાને જે સાધનો જતા હોય તો તરત આપણે એને રસ્તો આપી દેવો જોઈએ જેથી કરીને એના સમય પ્રમાણે એ ત્યાં પહોંચી શકે। આપત્તિઓ કુદરતી હોય કે માનવસર્જિત પણ તે માનવ જીવન પર ઘણી માઠી અસર છોડી જાય છે અને થયેલ નુકસાનને ઠીકઠાક કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ સરકારે ઉઠાવવો પડે છે, એને પરિસ્થિતિને સુધારવા માટે ઘણો ખર્ચ થઈ જાય છે। વળી જે લોકોના પરિવારમાંથી કમાનાર વ્યક્તિ મરણ પામે તો તે પરિવારો કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે, કારણ કે જે મેઇન કમાનાર વ્યક્તિને જ એવું થયું હોય કોઈ નુકસાન કે અથવા પ્રોબ્લેમ તો આખા પરિવારની જવાબદારી કોણ સંભાળી શકે, તો પણ પરિસ્થિતિ કફોડી થઈ જાય એમની। કાયમી વિકલાંગતાનો શિકાર બનનાર લોકોની માનસિક હતાશામાંથી બહાર
લાવી તેના પુનર્વસનનું કામ પડકારજનક હોય છે. જોકે સરકાર દ્વારા તબક્કાવાર પગલાં લઈને તે કામગીરી હાથ ધરી લોકોને રાહત અને મદદ આપવામાં આવે છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર એક, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપો. કુદરતી આપત્તિ કોને કહેવાય? તો જો પેજ નંબર 98 ઉપર આપ્યું છે કુદરતી આપત્તિની અંદર કે જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે. પ્રશ્ન નંબર બે, આગાહી કરી શકાય તેવી એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે જેની આગાહી કરી શકાય છે? આગાહી કરી શકાય એવી, તો અહીંયા એ પણ આ પેજ નંબર 98 ઉપર જ આપ્યું છે. જેની પૂર્વ આગાહી શક્ય હોય, કીધું ને કે પૂર્વ આગાહી કરી શકાય તેવી, પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી જેવી આપત્તિઓની અગમચેતી વાપરી શકાય છે. ત્રીજો સવાલ, આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ છે જેની આગાહી કરી શકાતી નથી? કે પૂર્વ આગાહી શક્ય ન હોય, એ પણ પેજ નંબર 98 ઉપર છે. જો ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન જેવી આવી પરિસ્થિતિઓની આગાહી શક્ય નથી હોતી. ચોથો સવાલ, માનવ સર્જિત આપત્તિ કઈ છે? માનવ સર્જિત આપત્તિ કઈ કઈ છે? તો એ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે. જો કોષ્ટકની અંદર માનવ સર્જિત, આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, આગ, ઔદ્યોગિક અકસ્માત વગેરે. પછી પ્રશ્ન નંબર પાંચ, દાવાનળ કોને કહેવાય? એ પણ જો અહીંયા પેજ નંબર 98 ઉપર છે કે જંગલો કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે. ત્યારબાદ છઠ્ઠો, ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે? પેજ નંબર 99 ઉપર જે ભૂસ્ખલન આપ્યું છે તેની અંદર જોવા કે આ ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. સાતમો સવાલ, મહામારીની પરિસ્થિતિ એટલે શું? તો એ પણ મહામારીની અંદર આપવામાં આવ્યું છે. જો અહીંયા પેજ નંબર 102 ઉપર કે ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની સ્થિતિ કહે છે. હવે નંબર પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. દાવાનળ ક્યાં કયા સંજોગોમાં ફાટી નીકળે છે? તો પેજ નંબર 99 ઉપર આપ્યું છે. જો કે દાવાનળ માટે કેટલીક વાર માનવ પ્રવૃત્તિ જવાબદાર છે, જેમ કે સડકથી બીડી કે સિગારેટનું બુઝાવ્યા વિના ફેંકવું, પશુ ચરાવનારાઓને કામ ચલાવવું બનાવેલ ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના જતા રહેવું, જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઇનમાં અકસ્માત થતા, જંગલના વિસ્તારમાં પર્યટકો કે યાત્રિકોની બેદરકારી. પછી અહીંયા પેજ નંબર 98 ઉપર એક પોઈન્ટ આપે છે કે કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતો ગુંદર પણ કે સૂકા ઘાસ પાંદડા પણ વગેરે જેવા સંજોગો આ દાવાનળ માટે કારણભૂત હોય છે. કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે. બીજો સવાલ, તીડ પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો. મિત્રો, આ પ્રશ્નનો જવાબ થોડોક લંબાણની અંદર છે. જો પેજ નંબર 101 ઉપર આપ્યું છે તીડ પ્રકોપ વિશે કે તીડ એક પ્રકારના કીટક છે. એક અંદાજિત મુજબ
અંદાજ મુજબ વિશ્વના અંદાજિત તેની લગભગ 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. તેના એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે તે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે 1.5 ઇંચથી 2 ઇંચ લંબાઈ ધરાવે છે. ઉડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના આગળના બે પગ પાછળના બે પગની લંબા તુલનામાં લાંબા હોય છે. માથા ઉપર એન્ટેના જેવા બે વાળ હોય છે, જે 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી શકે છે. તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે. ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે તીડ ડેઝર્ટ લક્સ છે. આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે. તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે ખાઉધરા તીડ તરીકે ઓળખાય છે. તે પુખ્ત થતાં રેતીમાં પોતાના ઈંડા મૂકે છે. તે દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે. તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે. તેથી જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં ખેતી પાક અને અન્ય વિસ્તારોનો સફાયો કરે છે. જો બાગાયતી ખેતીના વિસ્તારમાં તીડ ત્રાટકે તો કેરી, લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબા જેવા પાકના બગીચા કે વર્ષોથી મહેનતથી તૈયાર થયા હોય તેને ભારે ક્ષતિ પહોંચાડે છે. ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે. ઘણા વર્ષો પહેલાં જ્યારે તીડના ઉપદ્રવથી ખેતી પાક સંપૂર્ણ નષ્ટ થતા દુકાળની પરિસ્થિતિ સર્જાતી. જો કે હાલ આવું બને તો અન્ય પ્રદેશોમાંથી અનાજ પહોંચાડી ભૂખમરો અટકાવી શકાય છે. ત્રીજો સવાલ, મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો. તો મિત્રો, મહામારી પેજ નંબર 102 ઉપર આપેલું છે, જુઓ. જે એનો આખો આટલેથી આખો પોઈન્ટ છે, જુઓ કે ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક રોગો લોકો રોગનો ભોગ બને છે. ત્યારની સ્થિતિને મહામારીની સ્થિતિ કહે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. તેમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગો વિશ્વમાં લાખો લોકોને પોતાના શિકાર બનાવી ચૂક્યા છે. પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર અને અદ્યતન દવાઓ રોગપ્રતિકારક રસીઓના અભાવમાં લોકો પ્લેગ, શીતળા જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવતા હતા, પણ આજે તેનો સફળ ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે. નવા નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોની સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગત નથી નીવડતી, ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાઈને અનેક લોકોને ભરડામાં લઈ લે છે. તેનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે. તેની ખાસ રોગપ્રતિકારક રસી સારવાર માટે દવાઓ શોધાય ત્યાં લગી તે નિરંકુશ રીતે તે રોગો લોકોને પોતાનો શિકાર બનાવે છે. આવા અજ્ઞાત વિષાણુજન્ય રોગોના ભયનું જોખમ માનવ જાતિ સામે સતત તોડાતું રહે છે. તે વાસ્તવિકતા ભૂલવી ન જોઈએ. આવા રોગોનો પ્રકોપ થાય તો તેનો ઉપચાર ઉપલબ્ધ ન હોય ત્યારે તેનો ચેપ અન્ય તરફ ન ફેલાય તે માટે લોકડાઉન, જેને ચેપ લાગ્યો હોય તેને ક્વોરન્ટીન કરવા જેવા પગલાઓનો ચુસ્ત અમલ કરવો પડે છે. તેનાથી દેશની આર્થિક પ્રગતિ, શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસર પડે છે. તેની અસરોમાંથી પૂર્વવત થતા વર્ષો લાગી જાય છે. ઈસવીસન 1920ની સાલમાં કોરોના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વને મુશ્કેલી અનુભવી છે. હવે જુઓ પ્રશ્ન નંબર 4, ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો કે ઔદ્યોગિક અકસ્માતો કઈ રીતે થાય છે. તો એ પણ પેજ નંબર 103 પર આપવામાં આવી છે કે જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ઝેરીવાયુનું ઘડતર, ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે તેવી સામગ્રી બનાવતા કારખાનામાં આગ, રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ, રસાયણો બનાવતા કારખાનામાં પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટ, પરમાણુ ઉર્જા વગેરે ઉદ્યોગોમાં થતા અકસ્માત, કામ કરતા કામદારો
ઉપરાંત આજુબાજુ રહેતા નાગરિકો પણ પોતાનો જાન ગુમાવે કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે. ઝેરી ગેસ ઘડતર થાય તો પણ મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર ખરાબ અસર થઈ શકે છે. ત્યારબાદ અકસ્માતની સાવચેતીઓ રાખવી જોઈએ. હવે જોઈએ કે આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. તો આપત્તિની અસરો પેજ નંબર 103 ઉપર લાસ્ટ પેરેગ્રાફ આપવામાં આવે છે. જુઓ કે આપત્તિઓ કુદરતી હોય કે માનવ સર્જિત, પણ જે માનવ જીવિત જીવન પર ઘણી મોટી માઠી અસર છોડી જાય છે. થયેલ નુકસાનને ઠીકઠાક કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ સરકારે ઉઠાવવું પડે છે. વળી જે લોકોના પરિવારમાંથી કમાનાર વ્યક્તિ મરણ પામે તો તે પરિવારો કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે. કાયમી વિકલાંગતાનો શિકાર બનનારા લોકોને માનસિક હતાશામાંથી બહાર લાવી તેના પુનર્વસનનું કામ પડકારરૂપજનક હોય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3 અંદર વિકલ્પ આપ્યા છે કે સાચો વિકલ્પ શોધો. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? તો મહામારી. બીજો, નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિ છે? તો ઔદ્યોગિક અકસ્માત. ત્રીજો, ગુજરાતમાં સાપુતારા કે ડાંગમાં આવી જવલેજ ઘટનાઓ બને છે? કઈ ઘટના? તો ભૂસ્ખલનની. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ 14 પૂરો થયો. આવજો.